हेलो फ्रेंड्स, वेलकम टू लाइफ लॉन्ग एजुकेशन। धोरण 10 विज्ञान प्रकरण नंबर 10 प्रकाशनु परावर्तन अने वक्री भवन। गया लेक्चरोनी अंदर आपणे प्रकाशना वक्री भवन एमनी व्याख्या, एमना परिभाषिक शब्दों अने एना नियमों विषयनी केटलीक माहिती जे छे मेळवेली हती। लास्ट लेक्चरनी अंदर छेल्ले आपणे एक क्वेश्चन जे छे त्यांथी अटकाता। क्वेश्चन एवो कंईक हतो कि आपणी पासे पांच अलग अलग माध्यमों छे, पाणी छे, काच छे, ग्लिसरोल छे, एवा फॉर एक्जाम्पल त्रण अलग अलग माध्यमों छे। एमां पहेलुं माध्यम दरेकनी अंदर हवा फिक्स छे। जो आ रीते कंईक रचना छे, समझी लो कि अहींया जे छे आ कोई पाणी भरेलुं एक पात्र छे, त्यार पछी अहींया जे छे ए काच छे, અને અહીંયા જે છે એ એક ગ્લિસરોલ છે। ગ્લિસરોલ જે છે એક પ્રકારનું પ્રવાહી માધ્યમ છે, પારદર્શક છે, બરાબર। દરેકની અંદર અહીંયા પહેલું માધ્યમ જે છે એ હવા, બીજું માધ્યમ જે છે એ પણ હવા અહીંયા ઉપર, અને અહીંયા જે છે એ પણ હવા। મતલબ કે અહીંયા જે છે એ પ્રકાશનું કિરણ હવામાંથી પાણીમાં જાય છે, અહીંયા પણ હવામાંથી કાચમાં જાય છે, અને અહીંયા હવામાંથી આ પ્રકાશનું કિરણ છે એ ગ્લિસરોલમાં જાય છે। તો વક્રી ભવનની વ્યાખ્યામાં આપણે એવું ભણી ગયા કે જ્યારે પ્રકાશ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય ત્યારે એનું મૂળ દિશાથી વિચલન થાય, બરાબર। એટલે હવે આ પ્રકાશનું કિરણ હવા એક પારદર્શક માધ્યમ છે, પાણી બીજું પારદર્શક માધ્યમ છે, તો આ માધ્યમમાંથી આ માધ્યમમાં જાય ત્યારે મૂળ દિશાથી એનું વિચલન થાય। હવે ઉપર તરફ વિચલન થાય છે કે નીચે તરફ વિચલન થાય છે એની વાત આપણે ગયા લેક્ચરની અંદર કરી ગયા કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો જે દિશામાં લંબ હોય એ લંબ તરફ વિચલન થાય, જ્યારે ઘટ માધ્યમમાંથી જો પાતળા માધ્યમમાં જતું હોય પ્રકાશનું કિરણ તો લંબથી દૂર તરફ એનું વિચલન થાય। તો અહીંયા હવા છે એ પાતળું માધ્યમ કહેવાય, પાણી છે એ ઘટ માધ્યમ કહેવાય। એટલે પ્રકાશના કિરણનું, માનો કે આની મૂળ દિશા, મૂળ દિશાથી લંબ તરફ વિચલન થશે, આ આપણો લંબ। તો આ જે છે આપાતકોણ, ફોર એક્ઝામ્પલ અહીંયા આપાતકોણ છે એ 30 ડિગ્રી છે, સેમ અહીંયા પણ આપાતકોણ જે છે એ 30 ડિગ્રી છે, અહીંયા પણ પ્રકાશનું કિરણ હવા એટલે પાતળામાંથી કાચ એટલે કે ઘટ માધ્યમમાં જાય છે, તો મૂળ દિશાથી લંબ તરફ જે છે એનું વિચલન થશે। સેમ પોઝિશન અહીંયા, અહીંયા પણ આપાતકોણ આપણે 30 ડિગ્રીનો રાખેલો હતો અને મૂળ દિશાથી લંબ તરફ એટલે કે આ રીતે પ્રકાશનું કિરણ છે એ વક્રીભૂત થશે। લાસ્ટ એવો ક્વેશ્ચન હતો કે દરેકની અંદર આપાતકોણ સમાન છે, પેલું માધ્યમ સમાન છે, પરંતુ આ જે વક્રીભૂત કોણ બને છે, આ ખૂણો બને છે, આ ખૂણાના મૂલ્યો, આને હું કહી દઉં θ1, આને હું કહી દઉં θ2, આને હું કહી દઉં θ3, તો શું આ ત્રણેય ખૂણાઓના માપ એક સમાન હોય કે ન હોય? લાસ્ટ લેક્ચરની અંદર આપણે અહીંયાથી અટકેલા હતા, બરાબર। મોટાભાગે તમારા આન્સર કદાચ એવો હોઈ શકે કે ભાઈ આપાતકોણ 30 ડિગ્રીનો છે, ઉપર હવા છે, તો આ ખૂણા છે એ સમાન હોવા જોઈએ, પણ વાસ્તવિકતા એવી છે કે આ ખૂણા કદાચ સમાન ન પણ હોય। જો શા માટે સમાન નહીં હોય, એના માટે આપણે વક્રીભવન થવા માટેનું મૂળ ઘટના સ્થળ શું છે, કઈ એવી ઘટના અંદર થાય છે કે પ્રકાશના કિરણનું વિચલન થાય છે, એ ઘટના સમજીએ। માનો કે એક્ઝામ્પલ લઈએ આપણે કે ભાઈ ફોર વ્હીલ લઈ અને આપણે નેશનલ હાઈવે ઉપર જઈએ છીએ, બરાબર, અને સ્પીડ તો આપણને ખ્યાલ જ છે કે નેશનલ હાઈવે ઉપર હોય એટલે આપણે લગભગ 100 નીચે તો ન જ હોય, 100ની સ્પીડથી માનો કે નેશનલ હાઈવે ઉપર આપણે જઈએ છીએ ફોર વ્હીલ લઈ। હવે અચાનક એવું થાય છે કે આગળ જે છે એ હાઈવે પૂરો થઈ જાય ત્યાં, અને ત્યાંથી બરાબર સ્ટેટ હાઈવે શરૂ થાય છે। મતલબ સીધી વાત છે કે નેશનલ હાઈવે થોડોક પોળ હોય એટલે આપણને હાંકવામાં થોડીક વધારે કમ્ફર્ટેબલ રહીએ, જ્યારે સ્ટેટ હાઈવે છે એ થોડોક એનો ટૂંકમાં સાંકડો હશે, અને જેટલો ટૂંકમાં સ્મૂથ નેશનલ હાઈવે હોય એટલો સ્મૂથ કદાચ સ્ટેટ હાઈવે નહીં હોય। તો હવે આપણે એટલી સ્પીડથી 100 સ્પીડથી જતા હોય, અને જો સ્પીડ આપણે એટલી જ કન્ટિન્યુ રાખવી હોય અને સ્ટેટ હાઈવેની અંદર આપણે એન્ટર થવું હોય તો સ્વાભાવિક છે કે આપણું હેન્ડલ છે એ થોડું ફગી જશે, થોડુંક જે છે આપણા કારની મૂવમેન્ટ થોડીક થશે, કારણ કે જેટલું સીધું જતા હતા એટલા જ સીધા એ સ્ટેટ હાઈવેમાં નહીં જઈ શકે,
બરાબર, થોડુંક હેન્ડલ ફકશે. ઓકે, બીજી પરિસ્થિતિ વિચારો કે તમે નેશનલ હાઈવે ઉપર જાઓ છો અને બરાબર ગામડાની જે સિંગલ પટ્ટી હોય ખાડા ખબડાવાળી, એવી ખાડા ખબડાવાળી પટ્ટી અચાનક શરૂ થઈ જાય છે અને એમાં તમે 100ની સ્પીડે કાર લઈને જાઓ છો અને અચાનક એ રસ્તો શરૂ થઈ જાય, એટલે સ્વાભાવિક છે કે સ્ટેટ હાઈવેમાં જેટલું હેન્ડલ ફેંક્યું એના કરતાં આ જે કાચો રસ્તો જે છે, સિંગલ પટ્ટી છે, એમાં થોડુંક હેન્ડલ વધારે ફકશે. બરાબર, ત્રીજી પરિસ્થિતિ એવી વિચારો, માનો કે તમે સ્ટેટ હાઈવે સોરી નેશનલ હાઈવે ઉપર જાઓ છો અને હવે સાવ ગામડાની પટ્ટી આવી ગઈ, કાચો માર્ગ, વાડી જવાનો રસ્તો હોય એ કાચો માર્ગ આવી ગયો, ધૂળવાળો, પાણા, પથ્થર બધું છે અને એમાં તમે 100ની સ્પીડે જાઓ છો અને અચાનક એ રસ્તો આવી ગયો, સ્વાભાવિક છે, શું થશે? તો કે પેલા બે પરિસ્થિતિ કરતાં આની અંદર હેન્ડલ ફગવાના ચાન્સ કેવા રહેશે? વધારે રહેશે. જુઓ, આમ થવા પાછળનું કારણ શું છે? આ હેન્ડલ આપણું જેમ આ કારનું હેન્ડલ ફગે છે, એ હેન્ડલ ફરવા પાછળનું કારણ શું છે? તો કે રસ્તાની સ્મૂથ જે છે, જેટલો રસ્તો સ્મૂથ છે એટલો બીજો માર્ગ સ્મૂથ રહેતો નથી. પેલા રસ્તા કરતાં તાત્રણે ત્રણ પરિસ્થિતિની અંદર જે બીજો રસ્તો છે એ બીજા રસ્તામાં થોડા ખાડા ખબડા આવે છે કે ધૂળ આવે છે કે પથ્થર આવે છે, તો એના કારણે આપણી સ્પીડ જે છે, કારની જે સ્પીડ છે એની અંદર રૂકાવટ આવે છે. તો આવી જ કંઈક પરિસ્થિતિ પ્રકાશને થતી હોવી જોઈએ. જેવો એ હવામાં એટલો સ્મૂથથી આવતો હશે, હવાની અંદર આમ જોવા જઈએ તો અવરોધ જે છે એકદમ નહીવત અવરોધ હોય, કમ્પેરિઝન આપણે પાણી આરે કે કાચ આરે કે પછી આ ગ્લિસરોલ કરીએ તો એટલો બધો અવરોધ જે છે એ પ્રકાશને હવામાં નડતો નથી. શૂન્ય અવકાશમાં તો હા અવરોધ નડે જ નહીં. તો આ પરિસ્થિતિમાં જ્યારે પ્રકાશ હવામાંથી આવતો હોય ત્યારે એને અવરોધ જે છે એકદમ નહીવત નડશે. એની કમ્પેરિઝન આપણે નેશનલ હાઈવે સાથે કરી શકીએ. અને જેવો એ કાચ પાણીની અંદર પ્રવેશે છે તો પાણી જે છે, માનો કે આપણે સ્ટેટ હાઈવે કલ્પી કે એની અંદર થોડા ઘણા અવરોધ નડશે, તો પાણી જે છે એ હવા કરતાં ઘટ છે એટલે અવરોધ નડશે. અવરોધ નડશે એટલે થશે શું? તો કે હવામાં જેટલી સ્પીડથી પ્રકાશ આવતો હતો એના કરતાં અહીંયા પાણીની અંદર સ્પીડ થોડી શું થાય, ઘટી જશે. તો પાણીમાં સ્પીડ ઘટવાના કારણે જેવી રીતે આપણે કારનું હેન્ડલ ફગતું હતું એવી રીતે અહીંયા પ્રકાશના કિરણનું હેન્ડલ ફગી ગયા, એટલે થોડોક વિચલિત થઈ જશે. ઇન્ડિરેક્ટ આપણે કાર લેતા હોય એટલે આપણે સજીવ છીએ એટલે પાછું હેન્ડલ સીધું કરી નાખી, અહીંયા પ્રકાશ જે છે સજીવ નથી એટલે એનું હેન્ડલ સીધું થાય નહીં, એ વક્ર માર્ગે આગળ આવીને રાખશે. તો મૂળ પ્રકાશના ઉદ્ભવ થવા સોરી વક્રીભવન થવાના ઉદ્ભવ પાછળનું કારણ શું છે? તો કે આ વેગની અંદર જે ફેરફાર થાય છે ને, એ વેગની અંદર થતો ફેરફાર એ પ્રકાશના વક્રીભવન માટેનું ઉદ્ગમ સ્થાન છે. સેમ તમે અહીંયા પણ આ પરિસ્થિતિ વિચારી શકો કે ભાઈ હવામાંથી કાચની અંદર આવે છે તો હવામાં એકદમ પ્રકાશ મૂથરી અને વધારે વેગથી આવતો હશે. જેવો એ કાચની અંદર પ્રવેશ કરે એટલે થોડોક એનો વેગ ઘટી જશે અને એને અવરોધ નડશે. અવરોધ નડવાના કારણે એનું હેન્ડલ ફગી જશે અને થોડુંક એનું વિચલન થઈ જશે. તો આ જે છે એના વેગની અંદર જે ફેરફાર થાય, એ વેગની અંદર ફેરફાર કેટલા પ્રમાણમાં છે એના મુજબ એનો આ ખૂણો છે એ નક્કી થતો હોય છે. તો હવે આ થીટા વન, થીટા ટુ, થીટા થ્રી આ સરખા હશે કે અલગ અલગ એ આપણે કઈ રીતે કહી શકીએ? તો કે પાણીમાં કેટલો અવરોધ છે, કાચમાં કેટલો અવરોધ છે, ગ્રીસરોલમાં કેટલો અવરોધ છે એના આધારે આપણે કહી શકીએ. જો પાણીમાં સૌથી વધુ અવરોધ હોય, તો સૌથી વધુ અવરોધ હોય તો એનો મતલબ એવો થયો પ્રકાશના કિરણનું વધારે વિચલન થશે અને જેમ વધારે વિચલન થાય એમ થીટા નાનો થાય, સમજાયું? તો આ પાણી છે, કાચ છે અને ગ્રીસરોલ છે, આ ત્રણેયની પરિસ્થિતિનું અવલોકન કરીએ તો અમારે સૌથી વધારે ઘટ માધ્યમ કયું કહેવાય? તો કે કાચ. બીજા નંબરે કોણ આવે? તો કે પાણી. અને ત્રીજા નંબરે કોણ આવે? તો કે ગ્લિસરોલ. તો ગ્લિસરોલ જે છે ત્રીજા નંબરે, મતલબ કે એટલું એકદમ પાતળું માધ્યમ છે. પાતળું માધ્યમ છે એટલે હવાના અને ગ્લિસરોલના વેગની અંદર એટલો બધો તફાવત હશે નહીં. પરિણામે આની અંદર જે હેન્ડલ એનું વળે છે એ હેન્ડલ વળવાના થોડાક જ ચાન્સ રહેશે, બરાબર, થોડોક ખૂણો બનશે, મતલબ અહીંથી થોડુંક વળશે, મતલબ આ એંગલ કેવો થયો, થીટા થ્રી છે એ સૌથી મોટો થશે. જ્યારે તમે કાચની વાત કરો તો કાચ જે છે વધારે ઘટ છે, વધારે ઘટ છે એનો મતલબ કે હવામાંથી કાચમાં જાય ત્યારે એના વેગની અંદર બહુ મોટો ફેરફાર થશે
અને જો વેગની અંદર મોટો ફેરફાર થાય તો આ પ્રકાશના કિરણનું વિચલન જે છે એ વધારે થશે, મતલબ કઈથી વધારે આમ વળશે, જેમ વધારે આમ વળે એમાં થીટા કેવો બને, નાનો બને. તો અહીંયા થીટા જે છે એ કેવો હશે, ત્રણેય પરિસ્થિતિમાં આ સૌથી નાનો હશે. જ્યારે પાણીની વાત કરો તો આના કરતાં થીટા મોટો હશે, આના કરતાં થીટા નાનો હશે. તો સૌથી મોટા થીટાની આપણે વાત કરીએ, થીટા થ્રી ઇઝ ત્રણેય કરતાં જે છે એ મોટો થયો, એના કરતાં નાનો કયો થયો, થીટા વન, અને સૌથી નાનો કયો થયો, થીટા ટુ. આ કંઈક પરિસ્થિતિ જે છે એ આપણને બને છે, બરાબર. તો ટૂંકમાં મૂળ પ્રકાશના વક્રીભવન થવા માટે આ વેગની અંદર જે ફેરફાર થાય છે એ વેગની અંદર થતો ફેરફાર જવાબદાર છે. તો આ વેગના ફેરફારને સાંકળતી કોઈ ભૌતિક રાશિ કોઈ હોય, આ વેગની અંદર જેટલો ફેરફાર થશે એ મુજબ પ્રકાશનું વક્રીભવન થશે. જેમ વેગની અંદર થતો ફેરફાર વધારે હોય એમ વક્રીભવન વધારે થાય, વિચલન વધારે થાય. જેમ વેગની અંદર થતો ફેરફાર ઓછો હોય એમ એનું વિચલન ઓછું થાય, વક્રીભવન ઓછું થાય. તો વેગની અંદર ફેરફાર કેટલા પ્રમાણમાં થાય છે એ ભૌતિક રાશિ, એવી સાંકળતી જે ભૌતિક રાશિ છે જેને આપણે વક્રીભવન અંક એવું કહીએ છીએ. તો આ વક્રીભવન થી તો સિમ્પલ વક્રીભવનની વ્યાખ્યા આપણે આપવી હોય તો સ્વાભાવિક છે કે વક્રીભવનની અંદર બંને પ્રકારના વેગ જવાબદાર છે. પહેલા માધ્યમની અંદર આવે છે પહેલા માધ્યમનો વેગ, અને બીજા માધ્યમની અંદર આવે છે તો બીજા માધ્યમનો વેગ. તો સિમ્પલ આપણે વક્રીભવન છે એમનું સૂત્ર તારવવું હોય તો આવું કંઈક બને કે વક્રીભવનાંક બરાબર પહેલા માધ્યમમાં પ્રકાશનો વેગ માધ્યમ એકમાં પ્રકાશનો વેગ છેદમાં માધ્યમ બેમાં પ્રકાશનો વેગ. ચાલો, આ જે છે એ આપણા વક્રીભવનાંક માટેનું સૂત્ર થયું. સમજી લો કે મારે પાણીનો વક્રીભવનાંક કેટલો છે એ શોધવો છે, તો બંનેના વેગ જો હવા છે, હવાની અંદર પ્રકાશનો વેગ હોય 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ, 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ, આટલો કંઈક વેગ છે એ હવામાં હશે. જ્યારે પાણીની તમે વાત કરો તો પાણીની અંદર વેગ ઓલમોસ્ટ 2.25×10⁸ મીટર પર સેકન્ડ, 2.25×10⁸ મીટર પ્રતિ સેકન્ડ, આટલો કંઈક એની અંદર વેગ હશે, બરાબર. તો મારે હવે પાણીનો વક્રીભવનાંક ગોતવો છે તો માધ્યમ એકમાં પ્રકાશનો વેગ, તો માધ્યમ એક કયું છે, તો કે હવા. પ્રકાશનું કિરણ પેલા જે માધ્યમમાં હોય એને પેલું માધ્યમ કહેવાનું, અને એ વક્રીભવન પામી જે માધ્યમમાં જતું હોય એને બીજું માધ્યમ કહેવાનું. તો એ બીજું માધ્યમ કયું કહેવાય, તો કે પાણી. તો અહીંયા આપણે નીચે કયો કોનો વેગ મૂકશું, પાણીનો, ઉપર કોનો વેગ મૂકશું, હવાનો. તો આવી રીતે કંઈક થશે, 3×10⁸ છેદમાં 2.25×10⁸. રેડી, ચાલો, 10⁸ ગયા, આના બે પોઈન્ટ દૂર કરવા હોય તો ઉપર 3×100 આવું કંઈક થાય અને નીચે થઈ જાય 225. જો 25×9 = 200 પછી એવું કંઈક થશે, અને 25×4 = 100 એવું કંઈક થશે. રેડી, તો 4×12 = 9, હજી ભાગ હાલે, જો અહીંયાથી હાલશે 3×9 એટલે જવાબ કેટલો આવ્યો તમારો, 4×3 ભાગાકાર કરો એટલે 1.33 સમથિંગ આવે. તો 1.33 છે ને એ પાણીનું વક્રીભવનાંક છે, મતલબ કે પ્રકાશના કિરણ જે છે એની વક્રીભવન કરવાની તાકાત કેટલા ગણી છે, 1.33 ગણી વક્રીભવન કરી દે. ચાલો, ક્લિયર છે આટલું દરેકને? ઓકે, તો આ વક્રીભવન છે. હવે વક્રીભવનના પ્રકારની આપણે વાત કરીએ તો વક્રીભવન છે એના બે પ્રકાર પડે છે, એક છે નિરપેક્ષ વક્રીભવનાંક અને એક જે છે એ છે સાપેક્ષ વક્રીભવનાંક. એક નિરપેક્ષ વક્રીભવનાંક છે, જ્યારે બીજું જે છે એ છે સાપેક્ષ વક્રીભવનાંક. એકદમ સરળ છે, નિરપેક્ષ વક્રીભવનાંક કોને કહેવાય, તો કે પ્રકાશના કિરણ જે માધ્યમમાંથી જે માધ્યમમાં જતું હોય પણ એમાંથી પહેલું માધ્યમ છે ને એ આપણે ફિક્સ કરી દેવાનું. કયું, તો કે શૂન્ય અવકાશ. શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ છે એ હવામાં જેટલો હોય એટલો જ હોય, કેટલો, તો કે 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. એક મિનિટ, અહીંયા આપણે આના એકમની વાત કરીએ, વક્રીભવનાંકનો એકમ શું થાય, તો કે વેગ છે, વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા વેગ છે એનો એકમ એ મીટર પ્રતિ સેકન્ડ, બે ઉડી ગયા, એટલે વક્રીભવનાંક છે એ એકમ રહિત ભૌતિક રાશિ છે, એને કોઈ પ્રકારનો એકમ છે નહીં.
बराबर। चलो शून्य अवकाश में प्रकाश नो वेग 3×10⁸ हो, मतलब कि निरपेक्ष वक्री भवनांक एटले बीजा कोई मध्यम ने आधारे होय नहीं, एनु एक मध्यम शून्य अवकाश फिक्स छे। शून्य अवकाश एटले न्या कोई प्रकार नो मध्यम ज नथी, हवा नथी, धूळना रचकणो नथी, ભેજ નથી, કોઈ વસ્તુ છે જ નહીં। સૂર્ય અને પૃથ્વીની વચ્ચે જે છે એને શૂન્ય અવકાશ આપણે કહી શકીએ। આમાં વેગ આટલો છે 3×10⁸, સી વડે દર્શાવી આપણે, સી વડે, સી બરાબર 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ। હવે જો બીજું માધ્યમ દર વખતે ચેન્જ થશે, જો પ્રકાશનું કિરણ શૂન્ય અવકાશમાંથી પાણીમાં જતું હોય તો બીજા માધ્યમનો વેગ કયો રાખવાનો? તમારે પાણીનો, પેલો વેગ તો ફિક્સ જ છે બરાબર। પછી શૂન્ય અવકાશમાંથી કાચમાં જતો હોય તો બીજા માધ્યમમાં કોનો વેગ રાખવાનો? કાચનો, પેલું માધ્યમ શૂન્ય અવકાશ છે એ ફિક્સ જ છે। શૂન્ય અવકાશમાંથી હીરાની અંદર પ્રકાશ જતો હોય તો હીરો વક્રીભવનાંક આગળ બીજો રાખવાનો। તો જો આ સૂત્ર, આનું સૂત્ર આપણે બનાવવું હોય, વક્રીભવનાંક છે એની સંજ્ઞા આપણે એન રાખશું, તો વક્રીભવનાંક એન બરાબર માધ્યમ એકમાં પ્રકાશનો વેગ, માધ્યમ એક કયું ફિક્સ થઈ ગયું આપણું? તો કે શૂન્ય અવકાશ ફિક્સ થઈ ગયું। તો ન્યા સી મૂકી દઈએ, છેદમાં માધ્યમ બે માં પ્રકાશનો વેગ, માધ્યમ બે માં એટલે વી, તો એન બરાબર સી ના છેદમાં વી। આ સૂત્ર આપણને કોનું મળ્યું? તો કે નિરપેક્ષ વક્રી ભવનાંકનું, બરાબર। સમજો, નિરપેક્ષ વક્રી ભવનાંક કોઈ પણ માધ્યમનો આપેલો હોય એમાં પહેલું માધ્યમ છે એ ફિક્સ જ હોય, કયું? શૂન્ય અવકાશ, બરાબર। તમને રકમની અંદર કોઈ સ્પેસિફાઈ કરેલું ન હોય, તમને સીધું એમ કીધું હોય કે કાચનું વક્રી ભવનાંક 1.5 છે, તો 1.5 વક્રી ભવનાંક કયો હોય? એ નિરપેક્ષ જ હોય। તમને એમ કીધું હોય કે હીરાનો વક્રી ભવનાંક 2.42 છે, તો સ્પેસિફિક નથી કે કોની સાપેક્ષ છે, તો એ વક્રી ભવનાંક કયો કહેવાય? નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવાય। ઓકે, હવે વાત કરીએ આપણે સાપેક્ષ વક્રી ભવનાંક। સાપેક્ષ વક્રી ભવનાંક જે છે એના બંને માધ્યમો છે એ અલગ અલગ હશે। એટલે સૂત્ર આપણું એનું આવું બનાવી શકો તમે કે એન ઇઝ ઇક્વલ ટુ V1 છેદમાં V2, બરાબર। સમજો, સાપેક્ષ વક્રી ભવનાંક, સમજી લો કે પ્રકાશનું કિરણ પાણીમાંથી કાચમાં જાય છે। પ્રકાશનું કિરણ ક્યાંથી ક્યાં જાય છે? પાણીમાંથી કાચમાં જાય છે, બરાબર। અહીંથી માનો કે આ રીતે પ્રકાશનું કિરણ આવે છે અને વક્રી ભવન પામીને આ રીતે આમ જાય છે, તો આમાં તમને વક્રી ભવનાંક સાપેક્ષ, પેલું માધ્યમ શૂન્ય અવકાશ ફિક્સ નથી, દરેક માધ્યમો અલગ અલગ હોય, માધ્યમો બંને કેવા હોય? અલગ અલગ, શૂન્ય અવકાશ ક્યાંય આવતો જ ન હોય, તો તમે વક્રી ભવનાંક ગોતો, એ વક્રી ભવનાંકને કેવો વક્રી ભવનાંક કહેવાય? સાપેક્ષ વક્રી ભવનાંક કહેવાય। પ્રકાશનું કિરણ પાણીમાંથી કાચમાં જતું હોય, કાચમાંથી પાણીમાં જતું હોય, હીરામાંથી પાણીમાં જતું હોય, પાણીમાંથી હીરામાં જતું હોય, ગ્રિસ્રોલમાંથી કાચમાં જતું હોય, કાચમાંથી ગ્રિસ્રોલમાં જતું હોય, કે પછી બીજા કોઈ પણ માધ્યમમાંથી બીજા કોઈ પણ માધ્યમમાં જતું હોય, એનો તમને વક્રી ભવનાંક મળે, એ વક્રી ભવનાંક હંમેશા કેવો હોય? સાપેક્ષ વક્રી ભવનાંક હશે। તો એમાં તમારે V1 એટલે, તો કે પહેલા માધ્યમનો વેગ અહીંયા V1 હોય, V2 એટલે બીજા માધ્યમનો વેગ, સૂત્ર મેઇન આપણું આનું આ જ છે, આમાંથી જ આપણે આ સૂત્ર બનાવ્યું, આમાંથી જ આપણે આ સૂત્ર બનાવ્યું છે કે પહેલા માધ્યમનો વેગ એટલે V1, બીજા માધ્યમનો વેગ એટલે V2। હવે એક વસ્તુ ખાસ સમજવા જેવી, જો પ્રકાશનું કિરણ પાણીમાંથી કાચમાં જતું હોય, બરાબર સમજો, પ્રકાશનું કિરણ પાણીમાંથી કાચમાં જતું હોય તો તમને વક્રી ભવનાંક કોનો મળે? કાચનો મળે। જો અહીંયા પ્રકાશનું કિરણ જાય છે ક્યાં? તો કે પાણીમાંથી કાચમાં જાય છે, તો વક્રી ભવનાંક તમને મળશે કોનો? હંમેશા પ્રકાશનું કિરણ જે માધ્યમમાં જતું હોય એનો તમને વક્રી ભવનાંક મળે। અહીંયા શેમાં જાય છે? કાચમાં, તો કાચનો વક્રી ભવનાંક મળે પણ પાણીની સાપેક્ષે। તમે લખી શકો આવડવા કે કાચનો વક્રી ભવનાંક પાણીની સાપેક્ષે, અથવા એવું કહી શકો પાણીની સાપેક્ષે કાચનો વક્રી ભવનાંક, મૂળ વક્રી ભવનાંક કોનો થયો? તો કે બીજા માધ્યમનો હોય એનો। તો અહીંયા આપણે કંઈક દર્શાવવું હોય તો દર્શાવી શકું N2 1, ટુ શા માટે? તો કે વક્રી ભવનાંક કોનો છે? તો કે બીજા માધ્યમ, કોની સાપેક્ષે? તો કે પહેલાની સાપેક્ષે। સૂત્ર શું થાય? V1 છેદમાં V2, સૂત્રને બરાબર યાદ રાખીશું કે અહીંયા 2 છે તો અહીંયા 1 આવે છે, મગજ અંદર ફિટ થઈ ગયું કે અહીંયા 2 હોય એટલે અહીં V2 મૂકવાનું, પણ થોડું ધ્યાન રાખવાનું, N21 બરાબર V1 છેદમાં V2।
सूत्र छे। समझी लो कि भाई आज माध्यम नी अंदर हवे प्रकाशनुं किरण कांचमांथी मने पाणीमां मळे छे, पाणीमां जाय छे। क्यांथी क्यां जाय छे? तो कि कांचमांथी पाणीमां। हुं एम कहूं कांचनुं वक्रीभवन, कांचमां प्रकाशनो वेग V2 छे अने पाणीमां प्रकाशनो वेग V1 छे, तो मने वक्रीभवनांक मळे ई कोनो मळे? तो कि प्रकाशनुं किरण कया माध्यममां जाय छे? तो कि हवे क्यां जाय छे? पाणीमां। तो हवे अहींया प्रकाशनुं किरण छे ई कांचमांथी पाणीमां जाय छे। जे माध्यममां प्रकाशनुं किरण जतुं होय ए माध्यमनो वक्रीभवनांक मळे, एटले मने कोनो मळशे? अहींया पाणीनुं। परिस्थिति कई विचारी छे आपणे? प्रकाशनुं किरण कांचमांथी पाणीमां जाय छे। तो हवे अहीं लखो, तो लखी शकाय ने कि भाई पाणीनो वक्रीभवनांक कोनी सापेक्षे? तो कि कांचनी सापेक्षे। तो अहीं तमे आ चेन करी शको, N12 आवुं लखी शकाय। कारण के हवे जो पाणी केटला माध्यम राख्युं, तो आपणे पेलुं राख्युं, તો N12, તો અહીંયા વેગે ગુદા થઈ જાય ને, પહેલાં આપણે V2 લખવાનું, પછી કયો લખવાનો? V1, તો V2 ના છેદમાં V1, ટૂંકમાં એટલું યાદ રાખવાનું। અહીંયા જો આ બે આંકડા ચેન્જ થાય તો આ પણ બે આંકડા જે છે એ ચેન્જ થઈ શકે। તો આ વાત થઈ આપણી સાપેક્ષ વક્રીભવનાંકની। ચાલો આટલી વસ્તુ ક્લિયર। તો અહીંયા વાત કરીએ આપણે વક્રીભવનાંકના બે પ્રકાર, એક સાપેક્ષ વક્રીભવનાંક અને બીજો છે નિરપેક્ષ વક્રીભવનાંક। ટૂંકમાં આપણે એટલું યાદ રાખીશું કે નિરપેક્ષ વક્રીભવનાંકમાં પહેલું માધ્યમ ફિક્સ શૂન્યાવકાશ, બીજું માધ્યમ કોઈ પણ હોઈ શકે, જ્યારે સાપેક્ષ વક્રીભવનાંકની અંદર પહેલું માધ્યમ પણ કોઈ પણ હોઈ શકે અને બીજું માધ્યમ પણ કોઈ પણ હોઈ શકે, બરાબર? સાપેક્ષનું સૂત્ર થશે N21, N21 ઇઝ ઇક્વલ ટુ V1 અપોન V2 અને N12 ઇઝ ઇક્વલ ટુ V2 અપોન V1। ચાલો આટલી વસ્તુ ક્લિયર છે। હવે એક બે શબ્દ વચ્ચે આપણે ભેદ સમજવાનો છે। આપણે સામાન્ય જે છે દ્રવ્યની ઘનતા અને પ્રકાશીય ઘનતા, આ બે વચ્ચે ભેદ શું છે? દ્રવ્યની ઘનતાનું સૂત્ર થાય દળના છેદમાં કદ, એટલે પદાર્થના દ્રવ્યની ઘનતા છે એ પદાર્થનું દળ કેટલું છે, કદ કેટલું છે, એના ઉપર આધારિત હોય। જ્યારે પ્રકાશીય ઘનતા જે છે એ વેગનો ગુણોત્તર બતાવે છે કે પહેલા માધ્યમમાં વેગ કેટલો છે, બીજા માધ્યમમાં વેગ કેટલો છે। એટલે જે માધ્યમની પ્રકાશીય ઘનતા વધુ હશે એ માધ્યમનો વક્રીભવનાંક વધારે હોય, અને જે માધ્યમની પ્રકાશીય ઘનતા ઓછી હશે એ માધ્યમની માધ્યમનો વક્રીભવનાંક છે એ પ્રમાણમાં ઓછો હશે। એટલે જે માધ્યમની પ્રકાશીય ઘનતા ઓછી હોય તો બની શકે કે એની દ્રવ્યની ઘનતા પણ વધારે હોઈ શકે, અને એવું બની શકે કે કોઈ દ્રવ્યની પ્રકાશીય ઘનતા વધુ છે તો એની દ્રવ્યની ઘનતા એની ઓછી હોઈ શકે। ટૂંકમાં દ્રવ્યની ઘનતા અને પ્રકાશીય ઘનતા વચ્ચે કોઈ પ્રકારનો સીધો પ્રકાશ સાથે એને કંઈ સંબંધ છે નહીં। ચાલો આટલી વસ્તુ ક્લિયર। હવે એક સૂત્ર આપણે નવું અહીંયા ડિફાઈન કરીએ। નવા સૂત્રની અંદર માનો કે ફોર એક્ઝામ્પલ કે અહીંયા આ પાણી છે અને અહીંયા માનો કે કાચ છે। પ્રકાશનું કિરણ કાચમાંથી માનો કે પાણીની અંદર પ્રવેશે છે, બરાબર? કાચમાંથી પાણીની અંદર પ્રવેશે એટલે મૂળ દિશાથી જે છે એમનું વિચલન થશે। ધારી લો કે કાચનો વક્રીભવનાંક N1 છે। આ N1 જે છે એને તમે નિરપેક્ષ વક્રીભવનાંક કહી શકો, કારણ કે N1 તમને આપ્યો છે એની અંદર કોઈ પ્રકારનું માધ્યમ ફિક્સ કરેલું નથી, પેલું માધ્યમ માનો કે શૂન્ય અવકાશ હશે। તો આ N1 ની કિંમત તમને કઈ મળી? મળે N1 બરાબર C/V1, V1 એટલે કાચમાં પ્રકાશનો વેગ। પછી ક્યાં આવે? તો કે પાણીમાં। ફોર એક્ઝામ્પલ કે પાણીનો નિરપેક્ષ વક્રીભવનાંક N2 છે, તો N2 તમને કઈ રીતે મળે? તો કે C/V2, બરાબર? હવે મારે પાણીનો વક્રીભવનાંક કાચની સાપેક્ષે મેળવવો છે, તો આ માધ્યમ પહેલું અને આ માધ્યમ બીજું, મને વક્રીભવનાંક મળે બીજા માધ્યમનો પહેલાની સાપેક્ષે। આ વસ્તુ ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। આમાં 1-2 આડા આવડા થઈ ગયા તો માર્ક કપાવવાના ચાન્સ રહે, અને આડા આવડા થવાના પણ મહત્તમ ચાન્સ, એટલે N21 વક્રીભવનાંક હંમેશા બીજા માધ્યમનો મળે। પ્રકાશનું કિરણ જે માધ્યમમાં આવતું હોય એ માધ્યમનો વક્રીભવનાંક મળે, એટલે 2 કોની સાપેક્ષે? તો કે પહેલાની, એટલે N21 બરાબર સૂત્ર શું છે? V1/V2 કમ્પ્લીટ। અમારે V1ની અને V2ની કિંમત મૂકવી છે, તો આ સમીકરણની અંદર હું V1ને કરતા બનાવું તો શું થાય? તો કે C/N1 આવું થાય। V1ને ઉપર જવા, V1 નીચે લઈ લીધું, V1 બરાબર C/N1, અને આમ મારે V2 થશે અહીંયા, V2ને કરતા બનાવવું હોય તો C/N2, તો V1 અને V2ની હું અહીંયા કિંમત મૂકું, V1 એટલે શું થશે?
तो के सी ना छेद मा एन वन आखा ना छेद मा वी टू नी किंमत तो के सी ना छेद मा एन टू या सी सी कैंसल छेद नो छेद वही जाए अंश मा એટલે એન ટુ અંશનો છેદ જાય છેદમાં એટલે એન વન અહીંયા શું થશે એન ટુ વન તો આ એક સંબંધ આપણે યાદ રાખવાનો કે એન ટુ વન બરાબર એન ટુ ના છેદમાં એન વન ચાલો આટલી વસ્તુ ક્લિયર તો વક્રી ભવનાંકના આપણે ત્રણ સૂત્રો જે છે એ ધ્યાનમાં રાખશું એક નિરપેક્ષ માટે એન બરાબર સી ના છેદમાં વી પછી સાપેક્ષમાં એન ટુ વન બરાબર વી વન ના છેદમાં વી ટુ એન વન ટુ બરાબર વી ટુ ના છેદમાં વી વન અને એક સૂત્ર આવડું આ એન ટુ વન બરાબર એન ટુ ના છેદમાં એ વન જો તમે અહીંયા જેવી રીતે આ ટુ વન ને ચેન્જ કરી નાખો તો આ વન ટુ ચેન્જ થયા તો અહીંયા માનો કે તમે ટુ વન ને ચેન્જ કરી નાખો વન ટુ કરો તો અહીંયા પણ આગળ ચેન્જ થઈ જશે એન વન ના છેદમાં એન ટુ થઈ જાય તો આટલા સૂત્રો જે છે વક્રી ભવનના ને આપણે યાદ રાખીશું ટેક્સ્ટબુકની અંદર કોષ્ટકની અંદર કેટલાક માધ્યમોના તમને વક્રી ભવનાંક આપેલા છે કયા માધ્યમો હવાનો વક્રી ભવનાંક કેટલો હોય ગ્રીસરોનો કેટલો હોય કાચનો કેટલો હોય પાણીનો કેટલો હોય ક્રાઉન કાચનો કેટલો હોય કે પછી બીજા થોડાક આઠ દસક જેટલા માધ્યમો તમને આપ્યા છે આપણે માત્ર જાણકારી માટે છે એ કોષ્ટકની અંદર રહેલા વક્રી ભવનાંક આપણે યાદ રાખવાનું નથી જો રકમની દાખલો પૂછાશે તો રકમની અંદર તમને એ વક્રી ભવનાંક આપેલો હશે અથવા વક્રી ભવનાંક શોધવાનો કીધો હોય તો એ માધ્યમનો તમને વેગ આપેલો હોય તો વેગ ઉપરથી તમે વક્રી ભવનાંક એન બરાબર સી ના છેદમાં વી તમને મળી શકે બરાબર તો આ વાત થઈ વક્રી ભવનાંકની હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આ વક્રી ભવનાંકને લગતા ટેક્સ્ટબુકની અંદર કેટલાક દાખલાઓ આપેલા છે એ દાખલાઓ વિશેની અભ્યાસ કરીશું ત્યાં સુધી અમારી ચેનલને જોતા રહો ઓલ ધ બેસ્ટ